દેવી દેવતાઓને હેરાન કર્યા છે, પશુ પક્ષી માનવ મેરામણ ઉપર અત્યાચાર કર્યા છે, ત્યારે ચારે સંતો દેવી દેવતાઓની આરાધ્ય છે. એક એવી જોગમાં યજ્ઞ પણ મુકાઈ ગયો છે અને સંતો એમ કહેવાય છે કે યજ્ઞમાં આહુતિ આપવા કીધા છે. Oh,
બધા બેહી જાઓ, કોઈ ઉભા થાવ માં બધા બેહી જાઓ. બેઠા બેઠા રાત જોવો તો જ અમે રાત આગળ વધારશું, નકર અમે આ રાત કરતો મૂકશું. કોઈ ઉભા નહીં થાય, આ રાત બેઠા બેઠા નિહાળવાનો છે. બધા બેસી જાય, નકર અમે આ રાત અહીંયા અધૂરો મૂકશું. બધા બેસી જાય. Yeah.
કહેવાય છે કે યજ્ઞ કુંડ ને ઉપાડી અને જમીન પર જમીન દોષ કરી યજ્ઞ ની અંદર આઠ માસ નો લોચા નાખી અને બંને રાક્ષસો યજ્ઞ અભડાયો છે. સંતો ની ભાવરીઓ કોઈ પશુ ના હાડકા સુધી અને મોઢામાં ધારણ કરી અને સંતો ઉપર એમ કહેવાય છે કે પ્રહાર કરવા બેઠા છે બંને રાક્ષસો. Yeah.
માનો એવો રાડો, પણ કેવો રાડો, ગોહિલ વાડ ની અંદર જયારે ઈકારીઓ ભીલ વાડલા લૂંટતો, પણ એને માં ચામુંડ ને બહુ માનતો. ઈકારિયા ભીલ ની ભક્તિ, અને જયારે મધરીએ તોફાનમાં એનું નાવડું મીનું હાલક ડોલક ખાવા, ત્યારે ચોટીલા ડુંગરા વાળીએ કીધું, હે કારિયા, તારા વાહન ને હું ડૂબવા નહીં દઉં, હું ઊંચા કોટડા વાળી ચામું બોલું છું, તારી ભક્તિ તારી શક્તિ થી હું પ્રસન્ન છું. અને ત્યારે કારિયા ભીલ નો રાહડો એવો કઈક માનો રાહડો જોગડી લે છે, માને રીઝવે છે, પણ કેવા ભાવથી, એ કારિયા ભીલ ની દેવી છું, કારિયા ભીલ ની દેવી. Yeah.
અને છોકરી એમ કહેવાય છે કે ભયભીત થઈ અને ધરતી ઉપર ભયંકર હતું હાસ્ય બને. હું નામનો રાક્ષસ થાય છે. નાના નાના બાળકો હેરાન કરે છે. છોકરીઓ ભયભીત થઈ અને માતાજીનો રાહરો અધૂરો પડ્યો છે. ચંદ્રને મૂળ નામના બંને ધરતી ઉપર ઢળી પડેલી જોગણી જોવે છે કે આ કોણ. મને ખબર નથી કે આ તો ચોહા જોગણ્યું છે બાપ, અને તે તો એમ ભાઈ નો રાહડો અધૂરો મૂકો છે. અને ચારે સંતો એમ કહેવાય છે અને ચંડ અને મૂળ નામના બને દૈત્યો એમ કહેવાય છે કે જોગણી ઉપર પ્રહાર કરવાની તૈયારી કરી રહ્યા છે. ખરાક લઈને એમ કહેવાય છે કે જોગણી ઉપર પ્રહાર કરે છે. ફરકથી પ્રહાર કરે છે મૂંડ. અને ત્યારે એમ કહેવાય છે હાથ ઊંચા કરી અને માં ચોટીલા ડુંગરા વાળી ઊંચા કોટલા વાળી સપ્ત શૃંગી તારો રાહડો લેતી જોગણી ને ઘાયલ કરી. હે માં પ્રગટ થા, પ્રગટ થા, પ્રગટ થા, પ્રગટ થા. ત્યારે ચંડ નામનો રાક્ષસ અને ત્યારે ચારે સંતોની આરાધનાથી તર્ક અને મુંડ નામના બંને દૈત્યોનો સંહાર કરવા માટે એ માનું પ્રાગટ્ય થવા જઈ ગયું હોય. સંતોને ઘાયલ કરે છે. મને ખબર નથી કે હમણાં થોડી જ્વારમાં એનો કાળ પાછળ ધરાની પરમેશ્વરી જેને એક ચપટી ધૂળમાંથી ચોટીલો ડુંગરો થાપી દીધો હોય એ માનવ પ્રાગટ્ય માટે ચારે સંતો ઉભા થઈ અને એવી આરાધના કરે છે કે હે માં પ્રગટ હો, પ્રગટ હો, પ્રગટ હો. ત્યારે ચંડી અને જામુન બે મુખ વાળી માં સિંહે અસવાર થઈ અને માં એમ કહેવાય છે ચંડ અને મૂળ નામના રાક્ષસોનો વધ કરવા માટે માં ચંડી અને જામુન એનું વાહન સિંહ અને સિંહે અસવાર માએ
અને તન અને મૂળ નામના દૈત્યો ક્યાં ગયા? એની ઝડપમાં એટલી તાકાત છે, જો મારા વાહનમાં એટલી તાકાત હોય તો એ મામા કેટલી શક્તિ છે. અને એ હાવજ એમ કહેવાય છે, ગાળા મચો હાવજ, એ ડોલતો ડોલતો અને ઝડપ દેતો દેતો એમ કહેવાય છે કે પાછા ઘરાની અંદર ઘૂમી રહ્યો છે. સાહેલી સાહેલી પણ જન્મ તો વે
જોકે માથી તો કાંઈ અજાણ હોતું નથી, પણ છતાં માં ચારે કોણ દ્રષ્ટિ ફેરવે છે. પશુ પક્ષી માનવ ઉપર દેવી દેવતા ઉપર માને નતમસ્તક વંદન કરે છે ચારે સંતો, કે હે માં ચંડી ચામુંડ બે મુખ વાળી માં, આ ચંડ અને મૂળ નામના બે દૈત્યો આ પાછળ ધરાને ઘમરોડી અમારા યજ્ઞ અભડાવ્યા, અને આ નવલા નોરતાની અંદર તમારો રાહડો લેવા માટે જોગણીઓ આવી, એ જોગણીઓને ઘાયલ કરી છે માં. હે માં, આ બંને રાક્ષસોના કહેરમાંથી હવે તું અમને ઉગાર માં, કારણ કે આ ચંડ અને મૂળ નામના બે દૈત્યોએ આ પૃથ્વી ઉપર ક્યાંય હાલવા જેવી જગ્યા નથી રહેવા દીધી માં. હે માં, હવે તું આ બંને રાક્ષસોના કહેરમાંથી અમને બચાવજે, એ આટલો કહી અને ચારે સંતો માને વંદન કરી અને એમ કહે છે કે માં અમે હવે અમારી ગિરનાર તરફ પ્રયાણ કરી છે માં, અને આ બંને રાક્ષસોનો વધ કરજે માં, અને આ પૃથ્વીને દૈત્યોના વિનાશ કરજે, અને આ પૃથ્વીનો તારો જય જયકાર કરજે માં. આટલી વિનંતી કરી અને ચારે સંતો ગિરનાર તરફ પ્રયાણ કરે છે. મારો લાગે, મારો લાગે, ચોટીલો ડુંગરો મારો લાગે.
અને બંને દૈત્યોને ગોતે છે આ પૃથ્વીમાં ક્યાં હતા એ બંને રાક્ષસો. ત્રિશુળ તાણે છે બંને માં મૂંડ નામના બને દૈત્યો. એ રાક્ષસો જોવે છે હામે ચૂંટણી ઓઢેલી, હાથમાં ત્રિશુલ, મુગટ પહેરેલો, છૂટા કેશ અને સિંહ અશ્વાર. આ કોણ? અને આ બાજુ ચંડી અને ચામુંડ ત્રિશુલ તાણે છે હામાં આવે. અને ચંડ અને મૂંડ નામના બંને રાક્ષસો, ત્યારે ચંડ નામનો રાક્ષસ માં હવે દ્રષ્ટિ કરી છે. પણ માનો તે જ એવું છે, બંને રાક્ષસો ત્યારે માં ત્રિશુલ તાણે છે અને ધરતી ઉપર ભર્યો છે અને હવે ચંડી ચામુંડ મૂંડને ગોતે છે. ક્યાં ગયો મૂંડ? આ બાજુ માનું વાહન આવે છે, મા પાસે આવે છે. આ બાજુ ચંડી ચામુંડ બે મુખ વાળીમાં ચારે કોર દ્રષ્ટિ કરે છે અને મૂંડ એના ભાઈ ચંડને ગોતે છે. ક્યાં ગયો મારો ભાઈ? ચંડને ગોતે છે મૂંડ, ચારે કોર દ્રષ્ટિ કરે છે. ત્યારે એની નજર ગઈ કે આ ચંડ આ બાજુ જે ઉભા થયા નમ્ર નથી. બાપા બે જાવ ને, હવે થોડી મિનિટ બાકી છે, અમને સાત ચક્કર આપો. બધા જે ઉભા થયા બેસી જાઓ. આ બાજુ મૂંડ ચંડ ને જોવે છે કે આ કે હોય અત્યારે તો આપણી
આસુરી શક્તિ આ પૃથ્વી ઉપર પાથરવાની હોય અને અત્યારે આવી ભોર નિંદ્રામાં મને ખબર નથી કે માં શક્તિ માં ચામુને એટલો વધ કર્યો છે, એમને હાથ પર હલાવે છે મૂળ, એમનું ખડગ ચંડને ઉછાળી રહ્યો છે, પણ એને ખબર નથી કે ચંડ નામનો રાક્ષસ નો વધ માં ચંડી ચામુ મારી માએ પીધો છે, એને ખબર નથી. અને ત્યારે એમના નિષ્પ્રાણ દેહને હલાવે છે, જોવે છે, હાથ પગ હલાવે છે, પણ મૂંડને હવે ખબર પડી કે મારા ભાઈને કોકે માર્યો છે, ને ત્યારે તોફાન કરે છે. શક્તિ
આવતીકાલે સાતમા ધોરણ નિમિત્તે માધવનું પ્રવચન કરવા જઈ રહ્યા છીએ. પવન પુત્ર સુખમાં પોતાના યુવકોની જાણ માટે સાવધાન રહેજો.